મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. ભારતીય પરંપરા મુજબ દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, તો દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. શસ્ત્રો સુરક્ષા માટે એનો ઉપયોગ થાય છે. અસુરો શસ્ત્રોનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે કરતા હતા, જ્યારે રામે તેનો ઉપયોગ કરીને રાવણનો વધ કર્યો હતો. આસુરી શક્તિનો નાશ કરવા માટે શસ્ત્ર મહત્વની ભૂમિકા ભજવી હતી, એટલે શસ્ત્ર પૂજાનું મહત્વ વફાહી થાય છે. તો મુખ્યમંત્રી નિવાસસ્થાને વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાળવી રાખી હતી. આ શસ્ત્રોમાં ગન AK-46, કડ્સ, તલવાર સહિતના મુખ્યમંત્રીના સુરક્ષા કર્મીઓના જે શસ્ત્રો છે તેની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. તો આ મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓ પણ આ ખાસ પૂજામાં જોડાયા હતા. આજે તહેવાર ગુજરાતવાસીઓને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરેલી શસ્ત્ર પૂજાનો આજે મને પણ લાભ મળ્યો છે. મેં પણ શસ્ત્ર પૂજા કરી, મારી જાતને ધન્યતા અનુભવું છું. સીએમ સિક્યોરિટીની ઉપસ્થિતિમાં આજનો આ તહેવારની ઉજવણીની શરૂઆત કરી છે. સૌ આ સૂરી શક્તિ ઉપર, સૂરી શક્તિનો હર હંમેશ ઇતિહાસ રહ્યો છે કે વિજય થાય છે. સમય જતો હોય એમાં આપણે અટવાઈએ નહીં અને આપણી સત્યતા પકડી રાખીએ તો હર હંમેશ વિજય આપણો થતો હોય છે. દરેક માટે શસ્ત્ર એટલે બંદૂક છે, ગન છે કે તોપ ના હોઈ શકે. દરેક માટે શસ્ત્ર જુદું જુદું હોય. દરેકને જે જવાબદારી મળી છે એ જવાબદારી નિષ્ઠાથી અદા કરે તો એણે એના શસ્ત્રનો સદુપયોગ કરે. શસ્ત્ર કહેવાય કે તમારે અમે વારાને અમને કહીએ, એટલે આપણે સૌ સાથે મળી એવા સમાજનો, એવા રાજ્યનો, એવા દેશનો ઉદય કરીએ. એ કોઈને રામ રાજ્ય, ખરેખર રામ રાજ્યની એ કલ્પના હતી, એ તરફ માનનીય વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. એમાં આપણે બધા સહયોગ કરી દરેકની, દરેકે દરેક ગુજરાતવાસીની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આજે ફરીથી વિજયાદશમીના તહેવારે શુભેચ્છા પાઠવું છું.